વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. સૌને સદબુદ્ધિ અને સૌને ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણા આપતો ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વિદાય સમારોહ આજરોજ સિંચાઈ વિભાગ જૂનાગઢ વિભાગમાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થનાર વરિષ્ઠ કર્મચારીઓ શ્રી બાબુભાઈ ડી વારંગિયા, મદદનીશ કચેરી અધિક્ષક શ્રી રમણીકભાઈ એમ પનારા, સિનિયર ક્લાર્ક શ્રી મેણનભાઈ આર મેત્રા, સિનિયર ક્લાર્ક શ્રી દિનસુખલાલભાઈ કે કડીવાર, ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી દામોદરભાઈ બી પરમાર, વર્ક આસિસ્ટન્ટ, આ સર્વેનો વિદાય સમારંભ યોજાતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુણવત્તા નિયમનના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી આર આર ગોસ્વામી સાહેબ સંભાળશે. આ કાર્યક્રમમાં આપણા વ્યાસ સાહેબની ગેરહાજરીમાં કાર્યપાલક ઇજનેરનો ચાર્જ અને આપણા વચ્ચે જ આપણા નાયબ કાર્યપાલક તરીકે નિવૃત્ત થયેલા એવા ભાલોડિયા સાહેબને આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આપીએ છીએ. એટલે સાહેબ એના અધ્યક્ષ સ્થાને સાથોસાથ આપણા સિનિયર ક્લાર્ક એવા વરસાલાભાઈ ગાયત્રી ઉપાસક છે, તો એ ગાયત્રીના ખેસ લઈ આવ્યા, તો એને જ વિનંતી કરું કે બધાને ખેસ અને ભૂખ આપી અને ધાર્મિક વાતાવરણમાં વધારે ઉમેરો કરે. આ વિભાગમાં વર્ષોથી મનપૂર્વક સર્વિસ આપી એ બદલ વિભાગ વતી સાલ અને સન્માનપત્ર શ્રી ભાલોડિયા સાહેબને વિનંતી કરું તે વારંગિયાભાઈને અર્પણ કરે. સર, પેલા શબ્દો વાંચી લો એકમાં જ, એટલે પછી કંઈ પ્રશ્ન ન રહે. આ રીતના આપણે સન્માનપત્ર બનાવ્યું છે. સન્માનીય શ્રી બાબુભાઈ ડી વારંગિયા, મદદનીશ અધિક્ષક વિભાગ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં વહીવટી ક્ષેત્રે આપે મૂલ્યવાન અને ઉત્કૃષ્ટ સેવાઓ આપેલી છે. આવી ઉમદા સેવાઓ બદલ આપને સન્માનતા સિંચાઈ વિભાગ જૂનાગઢ આનંદ અનુભવે છે. આપનું નિવૃત્તિ બાદનું જીવન સુખ શાંતિ અને તંદુરસ્તી અને સમૃદ્ધિથી સફળ રહે તેમજ સમાજ ઉપયોગી થાય તેવા પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. જૂનાગઢ, તારીખ 30/6/2018, કાર્યપાલક ઇજનેર, જૂનાગઢ સિંચાઈ વિભાગ, જૂનાગઢ. સન્માનના પ્રત્યુત્તરમાં જ 5 જણા છે, એટલે આપણે કઈ વધારે ન બોલતા આગળનો કાર્યક્રમ શ્રી મેત્રાભાઈ સિનિયર ક્લાર્ક છે, એને પુષ્પમાળા અર્પણ કરશે શ્રી મનીષભાઈ વલાણી. અને આ
સેક્શન અધિકારી શ્રી કાકિયા સાહેબ પુષ્પગુલ, રાપર સિંચાઈ યોજનાના સેક્શન અધિકારી શ્રી ચાવડા સાહેબ પુષ્પગુલ સાહેબ, ઉબેન સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસર સોલંકી સાહેબ, સાથી કર્મચારી અને જુનિયર ક્લાર્ક હિરેનભાઈ વાછાણી, મૈત્રભાઈ સૌથી વધારે લોહી પીધું એવા ઉપરલા, ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેને સાર અને સન્માન પત્ર શ્રી બાલોડિયા સાહેબ અર્પણ કરશે. શબ્દ પ્રયોગ એના ભાગી ગયા, બાકી ભાઈ તમે ઘણી મદદ કરી, 50% મદદ કરી છે, 50% મદદ કરી છે. શ્રી ગુજરાતી ભાઈ પુષ્પગુજ અર્પણ કરશે. અને કાર્યપાલક ઇજનેર શ્રી વ્યાસ સાહેબ વતી સાલ અને સન્માન પત્ર શ્રી વિનોભાઈ ગજેરાને વિનંતી કરું. આમાં તો યાર ખાસ તાલી ઉપાડજો, વિનુભાઈ પહેલી વખત ઉભા થાય. કડીવારભાઈને પુષ્પગુ દર્શન અર્પણ કરશે શ્રી ગોવિંદભાઈ. આવો શ્રી સોલંકી સાહેબ પુષ્પગુ દર્શન કરશે. સોલંકી સાહેબ યાદ કરાવજો.
શત્રુ એવા શ્રી શેઠભાઈ ને વિનંતી વિભાગ ના છે ને વર્ષો સુધી ભેગી નોકરી કરી એના પરમાભાઈ બાપુ ના હસ્તે આપવાનું છે ને પછી બોલી નહીં આપે તમને સારું એટલું જમી રાખ્યું પરમ મિત્ર એવા મારુ ભાઈ ને વિનંતી કે પુષ્પક અર્પણ કરે, હવે 3 મહિને 2 બાઈસા વગર કાઢે. Yeah.
જન્મ લીધો સદાય નોકરી ભૂમિકા લે અને ત્યારે સતત
કરતા અને અમે બહુ પ્રોગ્રામ કર્યા, હરેક ટેમ ઉપર મહિમા દઈએ,
એટલે અમારો કહેવાનો અર્થ ઘટન એવો નહોતો કે આખા બોલા એટલે એ કોઈને ખીજા લાગે એમ, પણ એ હોય સાચો ખાતા. અને એના હવે શ્રી કડીવારભાઈને વિનંતી કે બે શબ્દ પનારાભાઈ બોલો. ખાસ કરે આવા એટલા બધા માનું મને ખરેખર બધા સ્વાર કરેલો અને મારી મંત્ર ખરેખર સુખરૂપ પૂર્ણ થાય અને ખૂબ ખૂબ તેના આભાર માનું છું. બીજું આપ છે ઈશ્વર સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. ખાસ કરીને અમારા બેનનો આભાર માનવો જોઈએ, અમારે ગોતવા પડતા કે છ વાગ્યા હવે તો તમે હાલો અહીંયા આપણો પેટા વિભાગ છે પનારાભાઈ નું કામ કરશો એટલે હું તો એને ઘણાના પનારાભાઈ નોકરી ચાલુ રાખે એમાં આખા ડિવિઝનમાં બધાને રસ હતો અને એણે આજે આ દિવસ સુધી નોકરી કરી. હવે શ્રી કડીવારભાઈને વિનંતી. મારે આમ તો 34 વર્ષની સર્વિસ થઈ છે, એમાંથી 34માંથી 32 વર્ષ મેં ઇરિગેશન સબડિવિઝન જુનાગઢ નીચે કામ કર્યું. 32 વર્ષમાં બે સેક્શનમાં કામગીરી વધારે કરી છે તો ધોરણ થી ધ્યાન ગ્રામ કર્યું ત્યાં ઓફિસરો મારો અત્યારે જેવું થતું કે સાવ નવા નવા છે મારા ઓફિસરોને જે મેં મારી રીતે ગમતા સહકાર આપ્યો છે અને એને ગાઈડ કર્યા છે કે સાહેબ આમ ને આમ અમારા સેક્શન ઓફિસરોને કે ભાઈ અહીંયા આ રસ્તે નથી જવાનું, આ રસ્તે જવાનું છે અને અહીંયા આમ કરવાનું છે. એ રીતે મેં ઇરિગેશનમાં વ્યવસ્થિત કામગીરી કરી છે. મને જનરલી ઓફિસરોનો એટલો સહકાર મળ્યો છે, નાના સ્ટાફનો સહકાર મળ્યો છે. ને ટેકનિકલમાં હું અત્યારે એમ કહું છું કે ક્યારેય હું કન્વિન્સ કરું છું કે મારા સેક્શન અત્યારે જે છેલ્લે રાફળમાંથી નીકળતી મારી ક્યારેય જરૂરિયાત પડે તો ગમે ત્યારે મને કહેવાની છૂટ છે. એ સિવાયના સેક્શનોમાં ક્યારેય મારી ઇરિગેશનને લગતી કોઈ જાતની જરૂરિયાત પડે તો મને ગમે ત્યારે કહેજો. અને અમારા તો ક્યારેક એટલા વર્ષની સર્વિસ થઈ ક્યારેક જત્રભાઈ જેવું મારું એવું હતું શું છે ક્યારેક કોઈ કહેવાય ગયું હોય વધારે ક્યારેક શું છે ન કહેવાનું કહેવાય ગયું હોય ત્યારે તો જૂના તો મારા પેલા પ્રમાણે તો આ 32 વર્ષની સર્વિસમાં તો 2-4 જણામાં દેખું છું. ધારો કે વાઘેલા ભાઈ અમારે છે, પછી વિનુભાઈ છે, એવા જૂનામ જૂના એ છે અને મારો ટૂંકમાં 32 વર્ષનો અનુભવ છે. ક્યારેક કોઈને કહેવાય ગયું હોય તો બન્યું હોય તો એના બદલ એ બધું હું માફી માંગુ છું. ને ઓફિસ સબ ડિવિઝનમાં ટૂંકમાં ક્લેરિકલ કામગીરીમાં મને જે જ્યારે જે તે જરૂરિયાત પડી છે એ ક્લેરિકલ સ્ટાફે મને સહકાર જ આપ્યો છે અત્યાર સુધી કોઈ જાતનું કાંઈ પ્રશ્ન ઉભો થયા નથી. ત્યારે ત્યારે કોઈને કહેવાય ગયો તો એ બદલ હું સમજી અતિ માફી માંગુ છું. ચાલો રિટાયરમેન્ટ એટલે જન્મ અને મૃત્યુ. માણસ જન્મે છે એટલે એનું મૃત્યુ તો હોય, એવી રીતે નોકરીમાં જોઈ થાવ અને નિવૃત્તિ તો છે. પણ એ સમય ગાળા દરમિયાન સહનશક્તિ અને એકબીજાની સાથેનો વ્યવહાર કે ભાઈચારા જેથી તમે આગળ કામગીરી કરી શકો. અને જે નિવૃત્તિનું જે બધું સન્માન કર્યું એ બદલ સર્વે ભાઈઓનો મિત્ર મંડળનો સાહેબનો આભાર. પેટા વિભાગના દરેક સેક્શન ઓફિસર વિભાગ
વિભાગના અને ગુણવત્તામાંથી આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું, સૌનો આભાર માનું છું. અને સાથે વિનુભાઈ ગજેરાએ એક જ રાતમાં આ બધું માળખું ગોઠવી દીધું અને તૈયાર કરી દીધું, બદલ એનો પણ આભાર. અને અંતમાં આ પાંચેય જણાને આપણા બધા વતી એવી શુભેચ્છાઓ આપીએ કે તેની હર રાત દિવાળી જેવી રીતે અને હર સવાર નવું વર્ષ જેમ નવી કલ્પનાઓને લઈને આવે એવી રીતના જાય એવી શુભકામના સાથે આ કાર્યક્રમને અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. નાસ્તો ચા પાણી કરીને છૂટો પડવાનો. ધન્યવાદ.